પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારા બાબતે હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, જિલ્લા ઉપપ્રમુખ હિંમતસિંહ પરમાર, શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ સહિતના આગેવાનો સાથે જિલ્લા પ્રમુખ દિનેશ બારિયા, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જાંબુખોડા તાલુકા પ્રમુખ જયેશ બારિયા, દિનેશભાઈ ખ્રિસ્તી, રણજીતસિંહ ગઢવી, લક્ષ્મણસિંહ પરમાર, તારિકા સોની, હિતેશસિંહ પરમાર, પ્રણવભાઈ પટેલ, રાજેશભાઈ માનસિંહ પરમાર સહિતના કાર્યકરો જોડાયા હતા અને હાલોલ ટાઉન પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। હાલોલ શહેર અને હાલોલ તાલુકા આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા મોંઘવારી બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાબતે અને બીજી જે અન્ય ચીજવસ્તુઓના ભાવ વધારા જે થઈ રહ્યા છે દેશની અંદર એ બાબતે ભાવ વધારા બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા અને બસ સ્ટેન્ડ નજીક આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રચંડ બહુમતી દ્વારા મોંઘવારી બાબતે મોટો વિરોધ કરવામાં આવ્યો અને જેમાં છેલ્લે 11 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। ત્યારબાદ ફોર્માલિટીઝ જે હોય પૂરી કરીને એમને મુક્ત કરવામાં આવ્યા। જી, આપનું નામ? અનિરુદ્ધસિંહ ચૌહાણ, હાલોલ આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ।